नमस्कार मित्रों, ट्रेड टेक्निक्स गुजराती चैनल में आप सबनों हार्दिक स्वागत है। मित्रों, आज आ वीडियो नी अंदर आपणे वात करवाना छीए व्हीकल स्क्रेपेज पॉलिसी अने स्टॉक मार्केट नी एवी त्रण कंपनीओ जे छे एने आ पॉलिसी थी जे फायदो थवानो छे कंपनीओ विशे चर्चा करवाना छीए। तो मित्रों, सौ प्रथम आपणे आ वीडियो नी अंदर जोवाना छीए के व्हीकल स्क्रेपेज पॉलिसी छे शुं, बराबर। अने आ पॉलिसी थी प्रजाने, सरकारने અને ઉદ્યોગ જગતને શું ફાયદો થવાનો છે અને એના અમુક ગેરફાયદા પણ છે એના વિશે પણ ચર્ચા કરવાના છીએ। મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે મિત્રો, સૌ પ્રથમ જોઈએ તો વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જે છે એમાં જે 15 વર્ષ કે તેનાથી વધારે જૂના કોમર્શિયલ વ્હીકલ છે અને 20 વર્ષ કે એનાથી વધારે જૂના પેસેન્જર અથવા તો પ્રાઇવેટ વ્હીકલ છે એનું સ્ક્રેપિંગ કરવા માટેની પોલિસી છે, એટલે કે એમને ભંગારમાં એ વ્હીકલને આપી દેવાના છે। હવે એ જે સ્ક્રેપ થશે એ સ્ક્રેપની જે મેટલ છે એ મેટલનો ઉપયોગ, બરાબર, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર કંપની છે એ મેટલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ દરેકને આપવામાં આવશે। મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે એમના પાર્ટ બનાવી અને ઓટો ઇન્ડસ્ટ્રીઝને આપશે, ઓટો ઇન્ડસ્ટ્રીઝ એમાંથી પોતાના વ્હીકલ્સ બનાવશે, બરાબર। હવે ગવર્મેન્ટનો એપ્રોચ શા માટે છે આ પોલિસી તરફ વધારે, તો સૌ પ્રથમ ગવર્મેન્ટ એવું જણાવે છે કે જૂના વ્હીકલથી પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે થાય છે, બરાબર, એ વાત સાચી છે, બરાબર। આ પોલિસી આવવાથી પ્રદૂષણમાં ખૂબ જ ઘટાડો થઈ શકશે, બરાબર। અને હવે પબ્લિકને શું ફાયદો થશે એ જોઈએ, તો કે જે વ્યક્તિ પોતાનું વાહન સ્ક્રેપમાં જશે, જે વ્યક્તિનું વાહન સ્ક્રેપમાં જશે એને જે ગવર્મેન્ટે બનાવેલા સ્ક્રેપ સેન્ટર છે એમાંથી એને સર્ટિફિકેટ આપવામાં આવશે। હવે એ સર્ટિફિકેટની મદદથી એ જ વ્યક્તિ જ્યારે નવું વાહન લેવા જશે ત્યારે એ વાહનની કિંમતમાં પણ અમુક એને ડિસ્કાઉન્ટ મળશે। આ ઉપરાંત એ વાહનનું જ્યારે RTOની અંદર રજિસ્ટ્રેશન કરાવવા જશે ત્યારે રજિસ્ટ્રેશન બિલકુલ એમાં ફ્રી થશે અને રોડ ટેક્સની અંદર પણ અમુક છૂટછાટ એમને આપવામાં આવશે, બરાબર। આ છે પબ્લિકને ફાયદો। આ ઉપરાંત એવું છે કે માનો કે કોઈ વ્યક્તિ પાસે જ્યારે જૂનું વ્હીકલ હોય તો એમાં મેન્ટેનન્સ કોસ્ટ ઘણી બધી આવતી હોય, રિપેરિંગ ખર્ચ આવતો હોય, આ ઉપરાંત એમાં માઇલેજ એટલે કે એવરેજ ઘણી બધી ઓછી આવતી હોય છે। હવે જ્યારે એ જ વ્યક્તિ જો નવું વાહન લેશે તો એને મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થશે, પ્લસ એ નવા વાહનની અંદર માઇલેજ એટલે કે એવરેજમાં સારો એવો વધારો હોય છે, જેથી કરીને એમને ફ્યુલની પણ બચત થઈ શકશે। હવે વાત કરીએ મિત્રો કે જે જૂના વ્હીકલ છે એમાં એક્સિડન્ટનું પ્રમાણ છે એ વધારે થઈ શકે, એક્સિડન્ટ એમાં થઈ શકે, જ્યારે નવા વાહનમાં એક્સિડન્ટનું પ્રમાણ ઓછું હોય છે। હવે રોજગારીની વાત, મેઇન વસ્તુ જે ગવર્મેન્ટનો ફોકસ છે કે આ ઇન્ડસ્ટ્રીઝ સ્ક્રેપેજ પોલિસીથી, બરાબર, કે હજારોની સંખ્યામાં રોજગાર ઉત્પન્ન થશે, જેથી કરીને યુવાનોને સારી એવી રોજગારી મળી શકશે। હવે વાત કરીએ કંપનીઓની, તો જે મેટલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, બરાબર, સ્ટીલ સેક્ટરની કંપનીઓ છે, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર જે કંપનીઓ છે, એમને આનાથી શું ફાયદો થશે કે એમના રો મટીરિયલ જે છે એ બહુ સસ્તો મળશે, એટલે કે જે સ્ક્રેપ છે એ સસ્તો મળશે, એનો રિસાયકલ કરવામાં આવશે, બરાબર, અને એનો રીયુઝ કરવામાં આવશે, જેથી કરીને એમને જે નવા મટીરિયલની જે પ્રોડક્શન કોસ્ટ છે, ઉત્પાદન ખર્ચ છે, એમાં ઘણો બધો ફાયદો થશે અને એ ખર્ચ છે એમનો ઘટશે। એટલે જે વાહન ઉત્પાદક કંપનીઓ છે એ પોતાના વાહનની કિંમતમાં પણ ઘટાડો કરી શકે, જેથી કરીને આમ આદમીને પણ ફાયદો થઈ શકે છે। હવે મિત્રો, બીજી વાત કરીએ તો આ પોલિસીથી ગવર્મેન્ટને પણ ઘણો બધો ફાયદો થવાનો છે। હવે જ્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે વાહનોનું વેચાણની સંખ્યા વધશે, કારણ કે આ પોલિસી આવશે એટલે વેચાણની સંખ્યા વધવાની છે, વેચાણ વધશે એટલે ગવર્મેન્ટને એનો ટેક્સ આવશે, બરાબર। હવે જે તે કંપનીઓનું વેચાણ વધશે એટલે એ કંપનીઓ જે ટેક્સ પેટે જે ગવર્મેન્ટને આપે છે એ પણ ગવર્મેન્ટને ટેક્સ ની આવકમાં ઘણો સારો એવો વધારો થઈ શકશે અને જે કંપનીઓ જે છે એમને પણ પોતાનું જે સેલ્સ જે છે એમાં ઘણો બધો વધારો થશે, એટલે કંપનીઓને પણ ફાયદો થશે, ગવર્મેન્ટને પણ ફાયદો થશે, રોજગારીમાં પણ વધારો થશે, પોલ્યુશનમાં પણ ઘટાડો થઈ શકે, આ દરેક એમના ફાયદાઓ છે। હવે મિત્રો, એક ગેરફાયદાની પણ વાત કરીએ કે જે સાવ સામાન્ય વ્યક્તિ છે કોઈ, બરાબર, હવે માનો કે રિક્ષા ચલાવી રહ્યો છે અથવા તો કોઈ લોડિંગ નાનું વાહન ચલાવી રહ્યો છે, હવે એનું વાહન જ્યારે બહુ જૂનું હોય અને એ જ્યારે વાહન સ્ક્રેપમાં આપે તો એ જે જૂના વાહનની કિંમત જે છે
એ એટલી બધી નહીં આવે, જેથી કરીને એને નવું વાહન લેવું છે તો એ 100 વખત એમને વિચાર કરવો પડશે. બીજી વસ્તુ, માનો કે કોઈ પણ રીતે વાહન લેશે તો એમને લોન લેવી પડશે, એ ઘણું બધું મુશ્કેલ એમના માટે થઈ શકે છે. આ એક ગેરફાયદો છે, બરોબર. હવે મિત્રો વાત કરીએ તો જે સ્ક્રેપેજ પોલિસી માટે ગુજરાતની અંદર સૌપ્રથમ ગાંધીનગર ખાતે એક પાયલોટ પ્રોજેક્ટની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવશે અને ગાંધીનગરમાં પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવશે. એના પછી ગુજરાતના એવા 4 શહેરો ગવર્મેન્ટે નક્કી કરેલા છે, એમાં ભાવનગર છે, જામનગર છે, રાજકોટ અને વડોદરા. આ 4 જગ્યાએ સ્ક્રેપ સેન્ટર બનાવવામાં આવશે, બરોબર. આ ગવર્મેન્ટ છે એ સ્ક્રેપ સેન્ટર બનાવશે. હવે મિત્રો આપણો મેઇન ટોપિક જે છે, બરોબર, હવે મેઇન ટોપિક આપણો છેલ્લે છે. આ ટોપિક જે છે કે આ પોલિસીથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની એવી 3 કઈ કંપનીઓ છે કે એમને ઘણો બધો ફાયદો થઈ શકે. તો મિત્રો મારું એવું માનવું છે કે સૌથી વધારે ફાયદો ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સને થશે, બરોબર. કારણ કે મિત્રો ટાટા મોટર્સ જે છે એમનો ગ્રાહક વર્ગ વિશાળ છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ પણ બનાવે છે અને પેસેન્જર વ્હીકલ્સનું પણ ઉત્પાદન કરે છે, બરોબર. કાર્સ પણ બનાવે છે અને ટ્રક અને બસ પણ બનાવે છે. તો મિત્રો મને એવું લાગે છે કે ટાટા મોટર્સ જે છે એને આ સ્ક્રેપેજ પોલિસીથી ભવિષ્યની અંદર ખૂબ જ વધારે ફાયદો થઈ શકે એમ છે. મિત્રો બીજી કંપનીની વાત કરીએ તો મારા મતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બરોબર. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ ઓટોમોબાઈલ સેક્ટરની ખૂબ જ આગળ પડતી કંપની છે. એમના વાહનોનું વેચાણ જે છેલ્લા દશકાની અંદર ઘણું બધું વધારે થતું જોવા મળે છે અને ઝડપથી ગ્રો કરતી કંપની છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની પણ પેસેન્જર અને કોમર્શિયલ બંને પ્રકારના વાહનોનું ઉત્પાદન કરે છે અને એને પણ આ પોલિસીથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. હવે મિત્રો ત્રીજી કંપનીની વાત કરીએ તો ખાસ કરીને કોમર્શિયલ ક્ષેત્રે, બરાબર, ખાસ કરીને હેવી ટ્રક જે છે એ અને હેવી પેસેન્જર વ્હીકલ્સ એટલે કે બસ, બરાબર, આ દરેકમાં ખૂબ જ આગળ પડતું નામ એવું અશોક લેલેન્ડ કંપની વિશેની વાત કરીએ છીએ. તો અશોક લેલેન્ડ કંપનીને પણ આ પોલિસીથી ઘણો બધો ફાયદો થઈ શકે છે. કારણ કે અત્યારે તમે જોજો તો રસ્તા ઉપર આપણે ઘણા બધા જૂના ટ્રક્સ જોવા મળશે. તો ટ્રક્સ મોટાભાગે તમે આપણે જો નિરીક્ષણ કરશું તો મોટાભાગે 2 થી 3 કંપનીઓના ટ્રક પણ આપણે જોવા મળશે. એમાં સૌથી વધારે ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ આ 2 હશે. આ ઉપરાંત ક્યારેક આઈસરના ટ્રક આપણને ક્યારેક નાના જોવા મળશે. તો મિત્રો આ 3 કંપનીઓને આ પોલિસીથી ઘણો બધો ફાયદો થશે એવું મારું માનવું છે. આ ઉપરાંત આ સ્ક્રેપના બિઝનેસની અંદર જે કંપનીઓ આવવાની છે, બરાબર, એ ગવર્મેન્ટ છે PPP ધોરણે એમની સાથે MOU કરશે અને પછી એમને અમુક કોન્ટ્રાક્ટ છે એ ગવર્મેન્ટ એમને આપશે, બરાબર, જેથી કરીને રોજગારીનો પણ ઘણો બધો વધારો થઈ શકશે. હવે મિત્રો આ વિડીયોની અંદર તમને શું લાગે છે આ પોલિસી, બરાબર, તમારો શું મંતવ્ય છે આ પોલિસી અને સ્ટોક માર્કેટ ઉપર અને આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની જે 3 કંપનીઓ વાત કરી, આ ઉપરાંત જો તમારા ધ્યાનમાં કોઈ બીજી કંપની હોય તો એ કોમેન્ટમાં જણાવવા ખાસ વિનંતી છે. બાય બાય, થેન્ક યુ.